शिवाना चौथाड़ी से काले मुंद्रा ने मांडवीनी विधानसभा ने चुटनी छे हूं तुमने विनंती करू छु के आवती काले धाने वोट करवा जावानु छे वोट करवानु भूलता नहीं भारत माता की जय बाय नमस्कार आथी हूं मुंद्रा मांडवी मत विस्तार में आवता तमाम मतदारों ने नम्र विनंती करवा मांगू छु के आज रोज 30 तारीख आवती काले पहली तारीखना रोज आपणू विधानसभानू इलेक्शन थवा जई रह्युं छे तो जाहिर जनता ने हूँ अपील करवा मांगीश के आ लोकशाही पर्व में आप सौ साथे जोड़ाई अने आपनो एक मत पण बहुज अगत्यनो ने कीमती होता आप मतदान अचूक करशो एवी आपना माध्यम थ्रू हूँ सर्वे ने नम्र विनंती करूँ छूँ कारण के एक मतनी पण कीमत होय छे एक एक मत कोई पण कैंडिडेट होय एना माटे बहुज इम्पोर्टंट होय छे तो आप अचूक मतदान करशो कोई पण कारणसर आप मतदान चूकशो नहीं एवी नम्र विनंती अत्यारे पहली तारीखे मतदान छे ઘણા માણસો એમ સમજે કે આપણે મતદાન નહીં કરીએ તો શું ફરક પડે છે પણ એમાં અમુક માણસો મતદાન ન કરે એટલા ખાતર હારજીત આખી બદલાઈ જતી હોય છે અને મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે તો દરેક વ્યક્તિ ભૂલ્યા વગર મતદાન કરે એવી હું અરજ કરું છું નમસ્કાર આથી મુંદ્રા બારોઈ નગરપાલિકાની હદમાં આવતા તમામે તમામ મતદારશ્રીઓને મારી એટલે કે ધર્મેન્દ્ર જેસર મુંદ્રા ગામના પૂર્વ સરપંચ તરીકે આપ સૌને નમ્ર અપીલ છે કે આપ સૌ અચૂક મતદાન કરશો સમય છે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી જોજો રહી ન જાતા ફરીથી નમ્ર અપીલ અચૂક મતદાન કરશો ગુજરાતની વિધાનસભા 2022 નો પર્વ નિમિત્તે હું સર્વે જનતાને અપીલ કરું છું અવશ્ય આપણું મતદાન કરવું જોઈએ આ મહાપર્વની ઉજવણી મત દ્વારા કરીએ આપણું મત એ આપણું ગુજરાતનું ભવિષ્ય છે એટલે સૌ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે ક્યાંય પણ આપણે હોઈએ આપણા મુખ્ય મથકે જઈ અને આપણું અવશ્ય મત આપવા માટે હું વિનંતી કરું છું સર્વ મુંદ્રા માંડવી વિધાનસભાના લોકોને જણાવવાનું કે મતદાન એ આપણો રાષ્ટ્રીય પર્વ છે તો એની ઉજવણી આપણે કરીએ આવતીકાલે તારીખ 1 ડિસેમ્બરના સર્વ ભાઈઓ અને બહેનો અને યુવાનોને મારી નમ્ર અપીલ કે તમે તમારું કિંમતી મત આપી આપો કારણ મતદાન એ આપણો ફરજ છે અને આપણો ફરજ આપણે નિભાવીએ તો સર્વ ભાઈઓ અને બહેનોને વિનંતી કે તમે તમારું મતદાન કરો નમસ્કાર મારું નામ કુલદીપ ચૌથાણી છે હું મુંદ્રા યુવક લોહાણા યુવક મંડળનો પ્રમુખ છું અત્રેથી હું દરેક લોકોને વિનંતી કરવા માગું છું કે પહેલી તારીખે આપણું માંડવી મુંદ્રા વિધાનસભાનું જે ચૂંટણી છે તો પહેલી તારીખના દરેકે દરેક યુવા વર્ગ પોતાના માતા પિતા સાથે અચૂક મતદાન કરવા જાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે દરેક લોકો જરૂરથી મતદાન કરે અને આપણો એક એક વોટ મહત્ત્વનો છે તો અહીંથી હું વિનંતી કરવા માગીશ કે આપણે આ લોકશાહી પર્વને ઉજવીએ અને દરેકે દરેક લોકો બપોર સુધીમાં જ સંપૂર્ણ મતદાન થઈ જાય એવા પ્રયત્ન કરીએ ભારત માતા કી જય હું ભૂપેન્દ્ર મહેતા પ્રમુખ મુંદ્રા સમાજ જૈન સમાજ આથી સર્વે મતદાતાઓને કચ્છના તમામ મતદારોને હું અપીલ કરું છું કે આપનો મત જરૂર આપવા માટે આપ જજો અને આપણા દેશનું જે ભાવિનું નિર્માણ કરવા માટેની જે મતનો જે મહત્ત્વ છે એ તો આપ સર્વે સમજો છો તો આપ જે રીતે મતદાન વધુમાં વધુ કરશો એ આપણા સમાજને યોગ્ય છે અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાશે હું કરણ ભૂપેન્દ્ર મહેતા રોટરેક ક્લબ ઓફ મુંદ્રાના પ્રમુખ તરીકે મુંદ્રા બારોઈ ગોયરસમા એટલે કે મુંદ્રા બારોઈ નગરપાલિકાના વિસ્તારની તમામ જનતાને અપીલ કરવા માગું છું કે આ જે આપણો રાષ્ટ્રીય પર્વ આવતીકાલે તારીખ 1 ડિસેમ્બર 2022ના જે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે આપ સર્વેને અપીલ કરવા માગું છું કે આપ સૌ વહેલી તકે સવારે 12 વાગ્યા પહેલાં આપના પરિવાર સાથે મતદાન પૂર્ણ રીતે પૂરું કરો અને આપના વોટને વેસ્ટ ન જવા દો નમસ્કાર મિત્રો મારું નામ ઇમરાન સલીમ જત નેતા વિરોધ પક્ષ મુંદ્રા બારોઈ નગરપાલિકા તમે બધા જાણો છો કે તારીખ 1 ડિસેમ્બર અને તારીખ 5 ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે
तारे हूँ गुजरातना तमाम वासियों ने गुजरातना तमाम सीटिजन्स ने एवी अपील करवा मांगू छूँ कि आ लोकशाहीना पर्व में भागीदारी लो अने वधारे में वधारे मतदान करो। मतदान करवी आपणी फरज छे अने ई फरज आपणे चूकवी न जोईए। एटले हूँ तमारा मित्रों ने तमारा रिलेटिव्स ने बधाने साथे राखी अने मतदान मथके पोतानुं मतदान करवा माटे जरूर अचूक जावजो। जय हिंद, जय गुजरात। नमस्कार मित्रों, आप सौ जाणो छो ते रीते 1 ડિસેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી એટલે કે લોકશાહીનું પર્વ સમાન 2 માંડવી મુંદ્રા વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે। આ ચૂંટણીની અંદર સમગ્ર કચ્છ અને ખાસ કરી અને 2 માંડવી મુંદ્રા વિસ્તારની અંદર આવતા તમામ મતદાર ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપનો પવિત્ર મતનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વને આ જાગૃત બનાવી અને આવનારા સમયમાં સ્વચ્છ સારા અને પ્રતિભાશાળી માણસો રાજકારણમાં ટકી રહે તે જોવા માટે નમ્ર વિનંતી કરું છું। જય ભારત સાથીઓ, હું ભરત કાનજી પાતારિયા, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચો। હું તમામ મતદારોને, ગુજરાતના મતદારોને વિનંતી કરું છું કે તારીખ 1 અને 5 ડિસેમ્બરના મતદાન યોજાયું છે ગુજરાત વિધાનસભાનું। એમાં તમામ લોકો વધુમાં વધુ સંખ્યામાં ગુજરાતના નાગરિકો મતદાન કરે અને લોકશાહીના આ પ્રમાણમાં ભાગ ભજવે એવી તમામને વિનંતી કરું છું। અત્યારે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમામ મતદાર ભાઈઓને અચૂક મતદાન કરવા જવું જરૂરી છે, કારણ કે આપણા મતથી સારા કાર્યકરને આપણે ચૂંટી લાવશું તો જ આપણું અને બધા આપણા તાલુકા જિલ્લાનું સારું એવું કામ થશે। માટે મતદાન અચૂક કરો, તમામ ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મતદાન જરૂર કરજો। મારું નામ કપિલ ગેસરિયા, પત્રકાર તરીકે કાર્યરત છું અને લોકશાહીના પર્વ નિમિત્તે સર્વે નગરજનો અને લોકોને વિનંતી કરું છું કે એમાં તેમણે ઉત્સાહભેર જોડાવવું જોઈએ અને ઊંચું મતદાન કરવું જોઈએ। લોકશાહીની પ્રણાલિકાનું જે સ્તર છે એને ઊંચું લઈ જવાની આપણી સૌની નૈતિક ફરજ છે। મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે, વિરાટ વિચરતી વિમુક્ત સંઘ ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને કારોબારી ચેરમેન હું। મિત્રો, તારીખ 1/12/2022ના જે મતદાન છે તેમાં આ મતદાનના પર્વનું સર્વે મતદારો ભાઈઓ પૂરેપૂરો લાભ લે અને સૌ પોતાની ફરજ સમજીને આ ચૂંટણીના પર્વનું મતદાન કરશો તેવી સર્વે મુંદ્રા તાલુકા અને માંડવી તાલુકાના તમામે તમામ મતદારોને વિનંતી કરું છું કે આપનું આ મતદાન ચોક્કસ કરશો એવી નમ્ર વિનંતી સાથે અપીલ કરું છું। હું અલ્તા ફેલિયા, સદસ્ય મુંદ્રા તાલુકા પંચાયત। કાલે 1/12/2022ના રોજ તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે મતદાન કરી અને લોકશાહીના પર્વને ઉજવીએ। નમસ્કાર, હું ત્રોક સુલતાન, દ્રબા અને મુંદ્રાના ગ્રામજનોને હું અપીલ કરું છું કે તારીખ 1/12/2022ના 8 થી 5 સમય લોકશાહીનું પર્વને મતદાન કરીને ઉજવીએ। આગામી 2022 વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થઈ રહ્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે મુંદ્રા વિસ્તારના, મુંદ્રા ટાઉનના લોકોને એક નમ્ર અપીલ કરું છું કે સર્વ નાગરિકોએ મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે। લોકશાહી ટકાવવા માટે પાયાની જરૂરિયાત છે, તો કોઈ પણ જાતનો આળસ કર્યા વિના આપનો સમય કાઢી અને જરૂરથી મતદાન કરશો એવી આપને સૌને અપીલ કરું છું। મારું નામ નારણપ્રચાર સોંદરા, હું પૂર્વ જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા। હું તમામ સમાજના આગેવાનોને અને મતદારોને વિનંતી કરું છું કે આપનો કિંમતી મત છે એ મતદાન મથક પર જઈ અને એક સારા ઉમેદવારને મત આપી અને એક ઉજવણી કરજો મતદાનની, અને બધાને વિનંતી કરું છું ફરીથી કે ભાઈ આપ સૌ કોઈ પણ રહી જ ન જાય આપણા ફરિયામાં, પાડામાં કે વિસ્તારમાં, આપણા મતદારો જેટલા પણ હોય એકબીજાને સાથ સરકાર આપી અને મતદાન મથકે પહોંચાડી અને મતદાન કરાવવા વિનંતી કરું છું બધાને। નામ કાનજીભાઈ સોંદા, એડવોકેટ, મુંદા તાલુકા મહેસૂલ સમાજ પ્રમુખ હું। મુંદા માંડવી મતવિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું, કાલે લોકશાહીનું પર્વ છે, આપણે મતદાન આપવાનું છે એટલે આપણે સારા ઉમેદવારને મત આપીએ, આપણું મત કિંમતી હોય છે। 5 વર્ષમાં એકવાર ચૂંટણી આવે છે ત્યારે આપણે વધુ વોટિંગ થાય અને વધુ મતદાન થાય એટલે આજુબાજુ જે પણ પડોશીઓ હોય, વિસ્તાર હોય ત્યાં પણ જાગૃતિ ફેલાય અને મતદાન સારા વ્યક્તિને થાય, સારા ઉમેદવારને આપીએ એવી વિનંતી કરું છું। હું સૈયદ ઇસ્માઇલ શાહ, અબ્દુલ્લા શાહ,
આથી સર્વે ગુજરાતના મતદારોને ખાસ વિનંતી કરું છું કે આપણો રાષ્ટ્રીય પર્વ એક મતદાન હોવાથી લોકશાહીનું એક સારો પર્વ છે, એનામાં બધાને ખાસ વિનંતી કરું છું કે જેટલો થઈ શકે એટલું વધુ મતદાન કરી આપણી જાગૃતતા આપણે સાબિત કરીએ. બે મુંદ્રા માંડવીના મતદારોને વિનંતી કરવામાં આવે છે, કાલે એક બારના રોજ મતદાન કરવાનું છે, તો આપણે સર્વે આપણા પર્વને મતદાન કરીને આપણે ઉજવણી કરીએ અને સરસ આગળ વધીએ. આ લોકોને અપીલ છે અને મતદાન કરવું જરૂરી છે, અને મતદાન એક વોટની પણ આપણે કિંમત છે તો એનું આપણે અનુભવ કરીએ. જય સંવિધાન. આપણી એક તારીખના વોટિંગ છે માંડવી મુંદ્રા વિધાનસભા, તો ઘરે ઘણા બેઠા હોય છે હવે આપણે નહીં જઈએ મતદાન કરો આપણે શું, પણ એવું ન થાય મારા ભાઈ, આપણે વોટિંગ કરવાની છે અને ગમે તે તમને જે યોગ્ય લાગે એ વ્યક્તિને ચૂંટવાનું છે. આપણો એક વોટ પણ ફેલ ન જવો જોઈએ, આપણે વોટિંગ કરવાની છે અને કરવાની છે. જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ. હું સુનિલ વ્યાસ, મુંદ્રાની સારી જનતાને અપીલ કરું છું કે આવતીકાલ એટલે કે 1 ડિસેમ્બર આપણી લોકશાહીની ચૂંટણી છે, એમાં દરેક વ્યક્તિ તન મનથી અને પોતાની નિષ્ઠાથી કર્તવ્યથી એક જ આપણો કિંમતી અને અમૂલ્ય વોટ આપણે કોઈ પણ પાર્ટીને આપી, સારા ઉમેદવારને આપી, જેથી કરીને આપણા દેશને સમૃદ્ધ બનાવે આગળ લઈ જવા માટે દરેક મુંદ્રાના નગરજનોને મારી નમ્ર અપીલ છે કે આવતીકાલે સવારે પોતાનું કામકાજ થોડુંક લેટ કરી અને મતદાન માટે અચૂક હાજરી આપે. મતદાન કરવું એ આપણો ધર્મ છે, મતદાન કરવું એ આપણું કર્તવ્ય છે, મતદાન કરવું આપણા હિતમાં છે. સર્વે સૌની જ્ઞાતિજીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે તારીખ 1ના રોજ મતદાન કરી અને રાષ્ટ્રહિતમાં આપણે ભાગ લઈએ. ભારત માતા કી જય. સભાની ચૂંટણી ચાલુ છે એ દરમિયાન આપણે રાષ્ટ્રધર્મ અપનાવીએ અને અવશ્ય મતદાન કરીએ, ચોક્કસ 100% મતદાન કરાવીએ અને કરીએ, એ આપણો રાષ્ટ્રધર્મ છે. લોકોને અપીલ કરું છું કે ફરજિયાત મતદાન કરે. લોકશાહીનું આ રાષ્ટ્રીય પર્વ આપણે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવીએ, મતદાન અચૂક કરીએ, રાષ્ટ્ર નિર્માણની અંદર વધુમાં વધુ મતદાન થાય તે અગત્યનું છે. આપણી કોઈ પણ સમસ્યા છે તેનું નિવારણ છે એ મતદાન છે. આપણે મત કરશું, મતદાન કરશું તો આપણે કોઈ પણ હક માટે આપણી રજૂઆત કરી શકશું. આભાર. આ આપણો એક ચૂંટણી એક પર્વ છે, તો દરેક વ્યક્તિ અને દરેક ભારતીય નાગરિક તરીકે આપણી ચૂંટણી જ્યારે આવે ત્યારે મત આપવો એ આપણી એક પવિત્ર ફરજ છે. તો દરેક વ્યક્તિને અમે વિનંતી કરીએ છીએ કે તમારા સમય મુજબ 1 તારીખના બધાએ સંપૂર્ણ 100% મતદાન થાય અને મતદાન કરાવવા આજુબાજુ અને મતદાન કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને આપણો આ એક ચૂંટણી પર્વ છે, મતદાન તમે કોને આપો એ પછીનો સવાલ છે, પણ મતદાન કરવો એ એક જરૂરી છે, એ આપણી ફરજમાં આવે છે. સતત જણાવું છું કે સર્વે કોમના ભાઈ બહેનો, માતાઓ, પિતાઓ તથા હમ નવજવાનો બધાને એક અપીલ છે કે આપણો જે કિંમતી વોટ છે એ વોટ જેને પણ તમે દો એ વિચારજો કે કેને દેવું અને કેને ન દેવું, પણ વિચારી સમજી અને વોટ દેવું એ જરૂરી છે, એક મહત્વ છે. અને કેને દેવું અને કોણ આપણો કામ આગળ વધારશે એ થોડુંક ધ્યાનમાં રાખી અને મહેરબાની કરી મારી અપીલ છે કે તમે વોટ કરજો.